નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં પરીક્ષા આપણે વાત કરીએ વિભાગ ઈની અંદર પાંચ માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે કયા કયા પ્રકરણમાંથી પૂછાય છે તો સૌથી પહેલા પહેલું બીજું પાંચમું છઠ્ઠું અને નવમું આ પાંચ યુનિટમાંથી તમારે તત્વજ્ઞાનની અંદર પાંચ માર્ક્સના ક્વેશન પૂછાય છે આમાંથી સૌથી પહેલા ચેપ્ટર એકના આપણે આઈએમપી ક્વેશનની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે કે નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવી નિષેધનું લક્ષણ આપો ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે એ સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય કરવા માટેની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની સમજૂતી આપો આવો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ત્યાર પછી ત્રીજો આએમ્પિક ક્વેશ્ચન જોઈએ તો એ ત્રીજો ક્વેશ્ચન છે સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચ્ચયનું લક્ષણ આપો ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે સત્યતા કોષ્ટકની મદદથી વિકલ્પનું લક્ષણ અને તેના તાર્કિક સ્વરૂપની સમજૂતી આપો અને વિકલ્પનું લક્ષણ લખવાનું છે તો આ ચાર ક્વેશ્ચન તમારે ચારમાંથી કોઈ પણ એક પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાવાની પૂરી શક્યતા છે ત્યારબાદ હજી આપણે આગળ પ્રશ્ન છે પાંચમો ક્વેશ્ચન જોઈએ કે વિધાનનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરવાનું છે અને દ્વિશરતી જે વિધાન છે એનું લક્ષણ જણાવવાનું છે શરતી વિધાન છે એનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરવાનું છે અને દ્વિશરતી વિધાન છે એનું લક્ષણ સમજાવવાનું છે ત્યારબાદ સત્યતા કોષ્ટકની મદદથી દ્વિશરતી તાર્કિક સ્વરૂપ સમજાવી અને દ્વિશરતી વિધાનનું લક્ષણ આપો ત્યારબાદ સાતમો ક્વેશ્ચન છે વિધાન માટેના રૂપની સમજૂતી આપો ત્યારબાદ વિધાન માટેના સ્વવ્યાવધાતી રૂપની સમજૂતી આપો આટલા ક્વેશ્ચન તમારે પહેલા ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાયેલા છે ત્યારબાદ બીજા ચેપ્ટરના આઈમ્પિક ક્વેશ્ચનની વાત કરીએ તો એની અંદર નીચે આપેલા દલીલની પ્રાંતિય રજૂઆત કરો અને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને તેનું પ્રામાણ્ય નક્કી કરો હવે તમને અહીંયા દલીલ આપેલી છે કે જો ભારતની અંદર હરિયાળી ક્રાંતિ આવે તો દેશ સમૃદ્ધ બને દેશ સમૃદ્ધ બને તેથી ભારતની અંદર હરિયાળી ક્રાંતિ આવે તો આપેલું એક વિધાન છે હજી તમને એક આપેલી છે કે ભાઈ નીચે આપેલી દલીલની પ્રાંતિય રજૂઆત કરો અને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને તેનું પ્રામાણ્ય નક્કી કરો આપેલું છે કે ભાઈ જો તમે નિયમિત કસરત કરો છો તો તમારું મન પ્રફુલ્લિત રહે છે અને જો તમારું મન પ્રફુલ્લિત રહે તો તમારું સ્વાસ્થ્ય સારું રહે તેથી જો તમે નિયમિત કસરત કરો છો તો તમારું સ્વાસ્થ્ય સારું રહે છે આનો આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને પ્રામાણ્ય નક્કી કરવાનું છે ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ નીચે આપેલી પ્રાંતિય દલીલની પ્રાંતિય રજૂઆત કરી અને સત્યતા રીતનો ઉપયોગ કરી એનું નક્કી કરવાનું છે છે દલીલ તમને આપેલી કાં તો જીત થાય અથવા તો સત્ય પરાજય થાય સત્ય પરાજય થતો નથી તેથી સત્યની જીત થાય છે આખી દલીલ આપેલી છે કાં તો સત્યની જીત થાય અથવા તો સત્યનો પરાજય થાય સત્યનો પરાજય થતો નથી તેથી સત્યની જીત થાય છે આ દલીલ તમને આપેલી છે એનું પ્રામાણ્ય આપણે નક્કી કરવાનું છે ત્યારબાદ નીચે આપેલી દલીલની પ્રાંતિય રજૂઆત કરો અને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી એનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે તમને દલીલ આપેલી છે કે ભાઈ જો હિરજી હસે છે તો રૂડકીને રીસ ચડે છે હિરજી હસે છે તો રૂડકીને રીસ ચડે છે અને રૂડકીને રીસ ચડતી નથી તેથી હિરજી હસે છે આ દલીલ આપેલી છે એની આપણે પ્રામાણ્ય નક્કી કરવાનું છે પાંચમા ચેપ્ટરના ક્વેશન ક્વેશ્ચનની વાત કરીએ તો વ્યાપ્તિકીકરણની લાક્ષણિકતાઓ અને તેને તાત્વિક આધારો જણાવો ત્યારબાદ સાદી ગણના મૂલક વ્યાપ્તિનું લક્ષણ અને ઉદાહરણ તમારે આપવાનું છે ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો એ ત્રીજો ક્વેશ્ચન છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ શું થાય એ કારણનો અર્થ તમારે સ્પષ્ટ કરવાનો છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત આ બંનેની સમીક્ષાત્મક રજૂઆત કરવાની છે શેની શ્રેણી તો અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત તો આ બંનેની સમીક્ષાત્મક રજૂઆત તમારે પરીક્ષામાં પૂછાઈ શકે પછી અવશેષ રીતિ કહેવાય કોને એની સમજૂતી તમને પરીક્ષામાં પૂછાઈ શકે આઈએમપી પ્રશ્ન છે ત્યારબાદ વ્યતિરેક રીતિ એની તમારે સમજૂતી પૂછાઈ શકે તો આટલા પ્રશ્નો તમારે છે પાંચમા યુનિટમાંથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે ત્યારબાદ આપણે નેક્સ્ટ છઠ્ઠા યુનિટના આઈએમપી એમ ક્વેશ્ચનની વાત કરીએ તો એની અંદર પ્રમાણની વ્યાખ્યા સમજાવવાની અને ભારતીય દર્શનોએ સ્વીકારેલા પ્રમાણોની સ્પષ્ટ આકૃતિ છે એ કોષ્ટક દ્વારા દોરવાની છે પ્રશ્ન રિપીટ કરું છું પ્રમાણની વ્યાખ્યા સમજાવી ભારતીય દર્શનોએ સ્વીકારેલા પ્રમાણોનું કોષ્ટક દોરવાનું છે ત્યાર પછી બીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે એ છે પંચાયવતી અનુમાનના પ્રત્યક્ષ વિધાનની અગત્યતા સમજાવો પંચાવ્યવી અનુમાનના પ્રત્યક્ષ વિધાનની અગત્યતા સમજાવો એના પછી અન્વય અને વ્યતિરેક આ બંને પદ્ધતિ છે આ બંને પદ્ધતિ પરીક્ષામાં પૂછાય શકે એના પછી વ્યાપ્તિની વ્યાખ્યા આપો અને તેનું સ્પષ્ટ કરો વ્યાપ્તિની વ્યાખ્યા અને એનું ફલિતાર્થ બંને પરીક્ષામાં પૂછાઈ શકે એના પછી વ્યાપ્તિના પ્રકાર આકૃતિ દોરીને સમજાવવાના એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે સાતમો ક્વેશ્ચન છે કે ભાઈ અનુમાનની વ્યાખ્યા આપી અને અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજાવું એ પણ પરીક્ષામાં એવો પ્રશ્ન છે ત્યારબાદ છેલ્લું નવમું યુનિટ છે જેમાંથી પરીક્ષા લક્ષી પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો જગતના વિદ્યમાન ધર્મો અને તેમના સ્થાપકોના નામ જણાવો હાલની અંદર જેટલા ધર્મ છે એ ધર્મના નામ લખવાના છે અને ના સ્થાપક એની સ્થાપના કોને કરેલી છે એ પરીક્ષામાં પૂછાઈ શકે બહુ ઇઝી ક્વેશ્ચન છે ત્યારબાદ જગતના વિદ્યમાન ધર્મો અને તેમના ધર્મગ્રંથોના નામ લખો જેમ કે હિન્દુ છે તો શ્રીમદ ભગવદ્ ગીતા છે મુસ્લિમ છે તો કુરાન છે એવી રીતે ધર્મ છે તો એનો સ્થાપ ધર્મગ્રંથ તમારે યાદી પૂછાઈ શકે ત્યારબાદ સર્વધર્મ સંભાવ એના વિશે સમજૂતી આપો ત્યારબાદ આચરણ યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો કયા કયા છે યોગ્ય સદગુણો મતલબ કે જેનું આપણે આચરણ કરવું જોઈએ અને દુર્ગુણો કે જેને આપણે ત્યાગ કરવો જોઈએ આ બંને પરીક્ષામાં પૂછાઈ શકે બહુ ઇઝી ક્વેશ્ચન છે માનવીને માનવી બનાવનારું તત્વ કોઈ હોય તો એ ધર્મ છે આ વિધાન સમજાવો માનવીને માનવી બનાવનારું કોઈ તત્વ હોય તો એ તત્વ ધર્મ છે એ તમારે સમજાવવાનું છે ધર્મ અનેક હોવા છતાં એના હાર્દ રૂપે મતલબ કે જે તત્વ છે એ તત્વની અંદર ધર્મ એક જ છે આ સમજાવો કહેવાનો મતલબ એવો છે કે દરેક ધર્મના અલગ અલગ ગ્રંથોમાં ગમે એટલી બાબતો કીધી હોય પણ એનો મૂળ સારાંશ શું છે હકીકતમાં બધું એક જ છે તો આ વિધાન તમારે સમજાવવાનું છે ત્યારબાદ સુવર્ણ અને નિયમને લગતા એસજી ચેમ્પિયને પસંદ કરેલા વાક્યોમાંથી કોઈપણ પાંચ મતલબ કે ધર્મના સંદર્ભની અંદર તમારે એની સમજૂતી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો તત્વજ્ઞાન વિષયની અંદર તમારે આટલા ચેપ્ટરમાંથી જે પરીક્ષાલક્ષી પ્રશ્નો હતા એની અહીંયા આપણે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્રશ્નોની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ તમે સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને બીજા ઘણા બધા વિષયના આઈએમપી ચેપ્ટરની અથવા તો ઘણા બધા વિષયના આઈએમપી ક્વેશ્ચન આપણે મૂકેલા છે એ પણ તમે પીડીએફ સ્વરૂપે અને વિડીયો સ્વરૂપે પ્લે લિસ્ટમાં તમને લિંક આપી છે ત્યાંથી મેળવી શકશો અને આટલા ક્વેશ્ચન તમે કરીને જાશો તો મોર ધેન ઇનઅ છે કે વિભાગ ઈની અંદર જેટલા પણ પ્રશ્નો તમારે પરીક્ષાની અંદર પૂછાય છે પૂછાવાની શક્યતા ધરાવે છે આ બધા પ્રશ્નો આટલા પ્રશ્નો કરીને જાઓ એટલે મોસ્ટ ઓફ બધા પ્રશ્નોમાંથી આવી ગયા આની બાર વિભાગ એની અંદર કોઈ પ્રશ્ન પૂછાવાની શક્યતા નથી અને ટૂંક સમયની અંદર વિભાગ ડી મતલબ કે ત્રણ માર્ક્સના પ્રશ્નો તત્વજ્ઞાન વિષયના છે એનો પણ આપણે આઈએમપી વિડીયો મૂકી દઈશું અને બીજા વિષયના આઈએમપી ક્વેશ્ચન તમારે જોઈએ છે તો તમે કોમેન્ટની અંદર અમને જણાવી શકો છો જેટલા વિષયના શક્ય હશે એટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે અપલોડ કરવાનો પ્રયાસ કરીશું અને વિડીયો બને એટલો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી આપણી ચેનલ ઉપર વધારેમાં વધારે મિત્રો જોડાય અને વધારેમાં વધારે મિત્રો એનો લાભ લઈ શકે તો નાનકડી ઇન્ફોર્મેશન નાનકડા આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ આપણે ચાલુ કરી હતી અને અહીંયા આપણે પૂર્ણ કરીએ મતલબ તમારે જે ક્વેશ્ચન છે તમે કોમેન્ટની અંદર પણ પૂછી શકો છો તો મળીએ છીએ એનો આ સાથે જય હિન્દ જય ભારત